સારા સમાચાર સામે આવી રહ્યા છે જી દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે ખાનગી સ્કૂલોને ટક્કર મારતી સરકારી સ્કૂલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે બહેરામપુરામાં એમસીની સ્માર્ટ સ્કૂલ શરૂ થઈ ગઈ છે જેમાં અધ્યતન ટેકનોલોજી સાથેની એમસીની સ્કૂલ શરૂ થશે જેમાં વિદ્યાર્થીઓ મફતમાં લેપટોપથી સ્માર્ટ સ્કૂલમાં અભ્યાસ કરશે જ્યારે સ્માર્ટ સ્ક્રીન પર અભ્યાસ કરશે આ વિદ્યાર્થીઓ જી હા દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે શિક્ષણ જગતને લઈને એક સારા અને વિકાસના સમાચાર કઈ

તો હવે આ અંગે વધુ વિગત સાથે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કમલ પરમાર જી કમલ અમદાવાદની અંદર ખાનગી સ્કૂલોને ટક્કર મારતી સરકારી શાળાનો આજે પ્રારંભ થઈ રહ્યો છે તો આ અંગે શું છે સમગ્ર માહિતી બિલકુલથી અત્યારે જે કોરોના કાળ હતો અને કોરોના કાળ વચ્ચે જે છે તમામ લોકો સરકારી શાળામાં એડમિશન લેવા માટે વેઇટિંગમાં પણ જે છે અત્યારે નામો જોવા મળી રહ્યા છે તેનું એકમાત્ર કારણ છે કે હવે સરકારી શાળાઓ જે છે એ સ્માર્ટ બની ગઈ છે તમામ વિદ્યાર્થીઓ હવે બ્લેકબોર્ડ ઉપર નહીં પરંતુ ટેકનોલોજી યુક્ત જે છે લેપટોપ અને તેના ઉપર જે છે હવે અભ્યાસ કરવામાં આવશે અત્યારે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે બહેરામપુરાની કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી સ્માર્ટ સ્કૂલના જે દ્રશ્યો છે અહીં આજે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જે છે આને ખુલ્લી મૂકવામાં આવી હતી સાથે જ સ્કૂલ બોર્ડના ચેરમેન સહિત તમામ પદાધિકારીઓ પણ અહીંયા હાજર હતા મહત્વનું છે કે જે રીતે તમામ વિદ્યાર્થીઓ જે છે એ સ્મા જે ખા ખાનગી સ્કૂલ છે તેની અંદર લાખો રૂપિયા આપવા છતાં પણ પૂરતા પ્રમાણમાં શિક્ષણ નહોતું મળતું સ્માર્ટ રીતે જે છે હવે શિક્ષણ મેળવી શકશે હવે મફતમાં જે છે આ વિદ્યાર્થીઓ લેપટોપથી સ્માર્ટ સ્કૂલમાં અભ્યાસ કરી શકશે સાથે જ તમામ પ્રકારની જે બેન્ચની પણ સુવિધા કરવામાં આવી છે સાથે જ વિદ્યાર્થીઓ હવે ચોપડી કે નોટબુકની અંદર નહીં પરંતુ લેપટોપ દ્વારા જે છે અભ્યાસ કરી શકશે સાથે જ જે સાયન્સ સિટી ખાતે જે સેન્ટર બનાવવામાં આવ્યું છે વિજ્ઞાનનું તે જ પ્રકારનું આ શાળામાં પણ અહીંયા સેન્ટર બનાવવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને જે છે ટેકનોલોજી યુક્ત જે છે ભણાવવામાં આવશે સાથે જ સ્માર્ટ સ્ક્રીન ઉપર હવે વિદ્યાર્થીઓ બનશે જેથી કરીને ખૂબ જ સારી રીતે તેઓ લોકોનો પણ અભ્યાસ થઈ શકે અને તમામ વિદ્યાર્થીઓને જે છે પૂરતા પ્રમાણમાં અભ્યાસ મળી રહે સાથે જ કોર્પોરેશન દ્વારા જે અમદાવાદની અંદર આવી ટોટલ દસ સ્કૂલો બનાવવામાં આવી છે તેની અંદર બેનું આજે લોકાર્પણ થયું છે જ્યારે અન્ય છ સ્કૂલ છે તે કાર્યરત છે જી કમલ આપે અમને આ સરકારી શાળાના સ્માર્ટ સરકારી શાળાના ખૂબ જ સારા એવા દ્રશ્યો દેખ બતાવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો જે રીતે અમારા સંવાદદાતાએ આપને લાવી દ્રશ્યો બતાવ્યા તે રીતે અમદાવાદની અંદર ખાનગી સ્કૂલોને ટક્કર મારતી સરકારી સ્કૂલોનો આજે પ્રારંભ થઈ ગયો છે જેમાં બહેરામપુરામાં એએમસીની સ્માર્ટ સ્કૂલનો આપે દ્રશ્યોમાં જોયું તે રીતે અમદાવાદની અંદર આવી દસ સ્માર્ટ સ્કૂલો બનાવવામાં આવવાની છે જેમાંથી બેનો આજે પ્રારંભ થઈ ગયો છે જેમાં અદ્યતન ટેકનોલોજી સાથેની એએમસીની સીની સ્કૂલ શરૂ કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ મફતમાં લેપટોપ થી સ્માર્ટ સ્કૂલમાં અભ્યાસ કરશે અને સ્માર્ટ સ્ક્રીન પર અભ્યાસ કરશે આ વિદ્યાર્થીઓ જી હા દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે શિક્ષણ જગતને લઈને એક સારા અને મહત્વના સમાચાર કહી શકાય કે અમદાવાદમાં ખાનગી સ્કૂલોને ટક્કર મારતી સરકારી સ્કૂલનો આજે પ્રારંભ થયો છે જેમાં બહેરામપુરામાં એમસીની સ્માર્ટ સ્કૂલના દ્રશ્યો આપે હમણાં જોયા અને આપ હાલ જોઈ શકો છો તે રીતે બહેરામપુરામાં એમસીની સ્માર્ટ સ્કૂલનો પ્રારંભ થઈ ચૂક્યો છે જ્યાં વિદ્યાર્થીઓ માત્ર બ્લેક બોર્ડ પર નહીં પરંતુ લેપટોપ દ્વારા ભણતર અભ્યાસ મેળવશે જી હા દર્શક મિત્રો અદ્યતન ટેકનોલોજી સાથેની એમસીની સ્કૂલની આજે શરૂઆત થઈ છે જેમાં વિદ્યાર્થીઓ મફતમાં લેપટોપથી સ્માર્ટ સ્કૂલમાં અભ્યાસ કરશે જેના થકી શિક્ષણને વધુ પ્રોત્સાહન મળશે જી હા દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા હંમેશા અવનવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે ત્યારે અન્ય એક પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કે ખાનગી સ્કૂલોને ટક્કર મારતી સરકારી સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો આવ્યો છે ત્યારે બહેરામપુરામાં એમસીની સ્માર્ટ સ્કૂલ આજે શરૂ થઈ છે જી હા દર્શક મિત્રો આપ આપને જણાવી દઈએ કે શિક્ષણ જગતને લઈને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે ખાનગી સ્કૂલોને ટક્કર મારતી સરકારી સ્કૂલનો આજે પ્રારંભ થવાનો છે ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ તેના લોકાર્પણ હસ્તે પહોંચી ચૂક્યા છે જી હા દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદની અંદર ખાનગી સ્કૂલોને ટક્કર મારતી સરકારી સ્કૂલનો પ્રારંભ થઈ રહ્યો છે જેમાં બહેરામપુરામાં સ્માર્ટ સ્કૂલ આજે શરૂ થવાની છે અને દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેનું ખાત ખાતમુહૂર્ત પણ કરી રહ્યા છે તેનું લોકાર્પણ કરી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે શિક્ષણ જગત માટે એક સારા અને શુભ સમાચાર કહી શકાય જેનાથી શિક્ષણ જગતને પણ પ્રોત્સાહન મળશે વાલીઓને પોતાના વિદ્યાર્થીઓ માટે એક સારી શાળાની પણ સુવિધા ઉપલબ્ધ થશે જ્યાં દર્શક મિત્રો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપણા શિક્ષણ મંત્રીએ તેનું લોકાર્પણ કર્યું છે જ્યાં દર્શક મિત્રો શિક્ષણ જગતને લઈને મહત્વપૂર્ણ સમાચાર સારા સમાચાર કહી શકાય કે અમદાવાદની અંદર સ્માર્ટ સ્કૂલનો આજે પ્રારંભ થયો છે જે બહેરામપુરામાં એમસીની સ્માર્ટ સ્કૂલનો આજે પ્રારંભ થયો છે જે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ હસ્તે તેનું તેનું કરવામાં આવ્યું છે દર્શક મિત્રો જણાવી દઈએ કે શિક્ષણ જગતને લઈને એક ખૂબ સારા સમાચાર કહી શકાય કે વિદ્યાર્થીઓ મફતમાં લેપટોપથી સ્માર્ટ સ્કૂલમાં અભ્યાસ કરશે જી હા દર્શક મિત્રો શિક્ષણને લઈ પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા હંમેશા અવનવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે કારણ કે આજના વિદ્યાર્થીઓને ભણાવીને શિક્ષણ જ એક સારો એવો ઉપાય છે ત્યારે શિક્ષણ શિક્ષણ જગતને લઈને એક સારા સમાચાર કહી શકાય કે બહેરામપુરામાં એએમસીની સ્માર્ટ સ્કૂલ આજે શરૂ થઈ છે જેમાં અદ્યતન ટેકનોલોજી સાથેની એમસીની આ સ્કૂલની શરૂઆત થઈ છે જેમાં વિદ્યાર્થીઓ મફતમાં લેપટોપથી સ્માર્ટ સ્કૂલમાં અભ્યાસ કરશે દિવસથી રાજ્યમાં એક વિશેષ ચર્ચામાં છે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ એ કોર્પોરેશનની શાળામાં જિલ્લા પંચાયતની શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે આની પાછળ મારા શિક્ષકો ની મહેનત છે અમે ધ્યેય સાથે આગળ વધી રહ્યા છીએ કે ગુણવત્તાયુક્ત શિક્ષણ એ અમારો ધ્યેય છે પંદરમાં જ્યારે મેં મારા પરિવારને મારા શિક્ષક ભાઈ બહેનોને કહ્યું હતું કે આપણે પણ કમ નથી રાજ્ય સરકાર ક્વોલિફાઈડ શિક્ષકો પૂરો પગાર સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું જ જ્યારે પૂરું પાડે એવા સંજોગોની અંદર સમાજની માનસિકતા પોઝિટિવલી હકારાત્મક રીતે કોઈનો વિરોધ કરીને નહીં પરંતુ વધારે સારું શિક્ષણ આપીને વાલી આવીને કોર્પોરેશનની શાળામાં પ્રત્યક્ષ રીતે જોવે કે ત્યાં પચીસ પચાસ હજાર રૂપિયા આપીને જે બાળક મેળવે છે એના કરતાં વધારે સારું એ કોર્પોરેશનની કે જિલ્લા પંચાયતની શાળામાં મળી રહે છે મારા ક્વોલિફાઈડ શિક્ષક ભાઈ બહેનો મારા અધિકારી મિત્રોની પણ એટલી જ મહેનત છે અમદાવાદની વાત કરું તો ચેરમેન શ્રી તોમર લગદીરભાઈ કોર્પોરેશનના કમિશનર મેયર આ બધાનો સંયુક્ત નિર્ણય અને એનું પરિણામ પંદરથી લઈને સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ દિન બ દિન આજે કોર્પોરેશનની અદ્યતન સુવિધાવાળી શાળાઓમાં પ્રજ્ઞા સ્કૂલ્સ ઓફ એક્સલન્સ એટલે વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સાથે આધુનિક સાધનો સાથે અમે ગુણવત્તાસભર શિક્ષણ એ અમારા ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે એ મારા માટે આનંદની વાત છે હું એનો ગૌરવ અનુભવું છું અને કરેલું ક્યાંય ફોગટ જતું નથી અમે કરેલો નિર્ધાર એ હવે સાબિત થઈ ગયો છે માત્ર જ કોર્પોરેશન જ નહીં પરંતુ હું ગઈકાલે ને પરમ દિવસે દાહોદ ગોધરા અરવલ્લી હતો તો એ નાના નાના સેન્ટર ઉપર પણ મારા પરિવારજનોએ જે રીતે મહેનત કરી છે અને મેં હંમેશા કહ્યું છે કે આપણે વધારે સારું કરીને આપણી લીટી લાંબી કરીને સમાજની માનસિકતા બદલવાની છે અને એ દિશા તરફ અમે આગળ વધી રહ્યા છીએ આવતા દિવસોમાં આનાથી વધારે સારું કેમ કરી શકીએ એ અમારો નિર્ધાર છે માટે જરૂર પડશે તો જોઈશું અત્યારે તો જે નક્કી કરે છે એ સમય બરોબર છે જરૂર પડશે અને કોઈ પાત્ર વિદ્યાર્થીઓ રહી ગયા હશે તો જોઈશું ખાનગી શાળામાં પચીસ ટકાથી વધારે ફી માફી મળશે એ યોગ્ય નિર્ણય કરીશું ત્યારે બધાને સાથે જ નિર્ણય કરીશું કોલેજના વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષથી આ ટેબ્લેટ નથી મળ્યા નવો ટેબ્લેટ યોજના છેલ્લા એની પ્રક્રિયા પણ ચાલે છે તો આપે દ્રશ્યમાં જોયું તે રીતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારો સાથે વાતચીત કરી અને તેમાં તેમણે જણાવ્યું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ એ જ અમારો ધ્યેય છે જ્યારે વધારે સારું શિક્ષણ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની શાળામાં મળશે ત્યારે વાલીઓ પણ પોતાના બાળકોને કોર્પોરેશનની શાળામાં કે જિલ્લા પંચાયતની શાળાઓમાં મૂકશે અને વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સાથે ગુણવત્તા સભર શિક્ષણ આપવું તે જ અમારો ધ્યેય છે અને બે હજાર પંદરથી બે હજાર એકવીસ દરમિયાન શિક્ષણની સુવિધાઓમાં ખૂબ જ વધારો પણ નોંધાયો છે દર્શક મિત્રો આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે રીતે અમદાવાદની અંદર ખાનગી સ્કૂલોને ટક્કર મારતી સરકારી શાળાનો આજે પ્રારંભ થઈ ગયો છે જેનું લોકાર્પણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે પણ કરવામાં આવ્યું છે ત્યારે અધ્યતન ટેકનોલોજી સાથેની એમસીની સ્કૂલ શરૂ થઈ છે જેમાં વિદ્યાર્થીઓ મફતમાં લેપટોપથી સ્માર્ટ સ્કૂલમાં અભ્યાસ કરશે અત્યારે સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર